सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्रीघनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळन स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 19 एमा छेल्ले अपन सर्वने एम उपदेश आपे छे सुखदेवजी अने नारदजी जेवा जड़भरत अने कदरज जेवा मोटा महामुक्तो महासंत एनो ज्यारे मार्ग लीधो छे त्यारे स्वामी के एमने कोई धन के धातु के पोतानी संपत्ति भेगी करी नथी। एवी ज रीते भगवान स्वामीनारायण नो आश्रित त्यागी संत ए पण पोतानु करीने पोतानु पर्सनल करीने कोई वस्तु पदार्थ धन के रूपिया श्रीजी महाराजनी आज्ञा सिवायनु जे बार होय एने राखे नहीं। આગળ સ્વામી એમ કહે છે કે મેલી ઊભી અસલ રીતને રે જે ઊભીને સાચી રીત છે કહેતા આ પૃથ્વી સર્જાની તે દિવસથી સાચા સાધુની જે રીત છે એને છોડીને જ્યારે નકલ કોઈ કરે એની રીત છોડી દે ઉપરથી ખાલી આટા ટોપ રાખીને નકલ કરે સ્વામી કે એની કોરનું ક્યાંય જ્યારે આવી વાત કરું ત્યારે એની સાથે વેર બંધાય નિષ્કુળાન સ્વામી કે મારી ઉપર તમે મેર રાખજો આવી સ્વામી અહીં આગળ પદ 19માં વાત કરે છે। આગળ પદ 20ની અંદર સ્વામી લખે છે જરૂર જાવું છે જાણજો રે પ્રભુજીની પાસ એવી દેશી એમ આનજો રે વન કરે તપાસ જાનો જગ મોટાઈ જૂઠ છે રે તેની તજો તાન એને ઈચ્છે તે હૈયા ફૂટ છે રે ન ઈચ્છે સુજાન મેલો લાભ આલોક સુખનો રે પ્રીત કરો પરલોક એ તો મત છે મૂરખનો રે ખોટે હરખ શોક રૂડા સંતની રીતડી રે જાનો જુદી જન જેને પ્રભુ સાથે પ્રીતડી રે તે વિચારો મન માથે કલંકને મરશું રે એ તો છે અકાજ તે તો નિષ્કુળાનંદ નરશું રે જોઈ રીજે નહીં રાજ તે તો નિષ્કુળાનંદ નરશુરે જોઈ રીજે નહીં રાજ। સ્વામી કહે છે પદ 20માં જરૂર જાવું છે જાણજો રે પ્રભુજીની પાસ એવી દેશી એમાં આણજો રે વન કરે તપાસ।
સ્વામી કહે છે જરૂર હૃદયની અંદર ભગવાનના માર્ગે ચાલેલો મુમુક્ષુ સતત વિચારે મારે ભગવાન સુધી પહોંચવું છે, મારે ભગવાનના ધામ સુધી પહોંચવું છે, મારે ભગવાનની મૂર્તિ સુધી પહોંચવું છે. શ્રીજી મહારાજ પંચાળાના પહેલામાં કહે છે ક્યારે આ દેહ મૂકીને સુખને પામીએ, ક્યારે આ દેહ મૂકીને સુખને પામીએ. અનંત મુક્તો જે જગ્યાએ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ લઈ રહ્યા છે એ જગ્યાએ પહોંચવું એનો અર્થ એ થાય છે એ ભૂમિકાએ પહોંચવું. દેહ મૂકીને એ સ્થાનને ક્યારે પામીએ એનો અર્થ એવો થાય છે કે દેહ પડી જાય પછી હું ત્યાં જઉં એમ નહીં, દેહ છતાં જ દેહને મૂકે એ સાચો ભગવાનનો ભક્ત છે. દેહ છતાં દેહ મૂક્યા જેવું જીવે એ ભગવાનનો સાચો ભક્ત છે. દેહ છતાં જ દેહ નથી એ પ્રકારનું જીવન વ્યતીત કરે એ ભગવાનનો સાચો ભક્ત છે. દેહ છે પરંતુ દેહ છતાં દેહના જે ભાવ છે એને ફક્ત ભગવાન ભજવા પરક રાખીને જે દેહને રાખે છે અને દેહને મૂક્યા બરાબર જ છે. જે જગતના જીવો આ દેહનો ઉપયોગ કરે છે એ પ્રકારથી આ દેહનો ઉપયોગ વિષય ભોગવવા માટે જગતના સુખ માટે જે ન કરે એનો દેહ મૂકેલો કહેવાય. અને એવી રીતે જેને દેહ મૂકેલો હોય એ જ આ દિવ્ય સૃષ્ટિની અનુભૂતિ દેહ છતાં કરી શકે છે, બીજો કરી શકતો નથી. જરૂર જાવું છે જાણજો રે પ્રભુજીની પાસ. શરીર મૂક્યા પછી તો ભગવાનની પાસે જવાની સ્થૂળ પ્રક્રિયા છે પરંતુ દેહ છતાં દેહને મૂકીને જરૂર જાવું છે. વૃત્તિ દ્વારા પરમાત્મા પાસે અખંડ રહેવું છે, વૃત્તિ દ્વારા મહારાજની પાસે અખંડ રહેવું છે, વૃત્તિ દ્વારા મૂર્તિમાં અખંડ રહેવું છે, વૃત્તિ દ્વારા એ અનંત મુક્તોની સભાને મધ્ય રહેવું છે. આવો નિર્ધાર સ્વામી કે કરેલો છે. તમે સંસારનો ત્યાગ કર્યો છે સ્વામી એમ કહે છે, ત્યાગીને તમે સંસારનો ત્યાગ કર્યો છે સ્વામી એમ કહે છે કે તમે જ્યારે ભગવાનના માર્ગે ભગવાનને મેળવવા માટે નીકળ્યા છો, ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, ત્યારે સતત વિચાર રાખો કે મારે ક્યાં પહોંચવું છે. બીજા રવાડે સ્વામી કે ન ચડશો એવી દેશી એમાં આણજો રે વન કરે તપાસ. કોઈ આત્મા એવો છે કે ભૂલના કારણે અટવાઈ ગયો છે તો તમે પણ એનું જોઈને અટવાઈ જશો નહીં. સ્વામી વાતોમાં કહે છે એક વાંદરાનું આડું જોઈને બીજો કરે એમ તમે ન કરશો, તમે તમારું સજાગપણું સ્વામી કહે છે ન છોડશો એમ આપણને સજાગ રહેવા માટેનો સ્વામી આદેશ આપે છે. જાગતા નર સદા સુખી આવી એક કહેવત છે, જાગતો નર સદા સુખી. જે જાગે છે એ સદા સુખી છે. ચંદ્રની યાત્રાએ નીકળેલો કોઈ વ્યક્તિ મારે ચંદ્ર ઉપર જવું છે એવું રસ્તામાં ક્યારેય ભૂલે નહીં. માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર જવાવાળો વ્યક્તિ પહાડોને મધ્યે જઈને એવું ભૂલે નહીં કે મારે માઉન્ટ એવરેસ્ટના શિખર પર જવું છે. એવું થોડું થાય કે અડધે જઈને મહિનો ભૂલી ગયો ને પછી ત્યાં બેઠો રહ્યો પછી યાદ આવે ઓહો મારે તો ઉપર જવાનું હતું. આપણે પોતે પણ કોઈ જગ્યાએ પ્રવાસને અર્થે ગયા હોઈએ પરંતુ મારે આ તારીખે પાછું આ જગ્યાએ પહોંચવું છે એને આપણે ભૂલતા નથી, અનુસંધાનપૂર્વક ત્યાં પહોંચીએ છીએ. તો એ વાત પણ નક્કી છે કે આપણે જ્યારે આ સત્સંગ મધ્ય આવીને બેઠા છે ત્યારે આપણે અક્ષરધામનું શિખર સર કરવું છે, આપણે અક્ષર મુક્તોની સભા મધ્ય બેસવું છે, આપણે પુરુષોત્તમય આપણી વૃત્તિને કરવી છે, આપણે મહારાજની સેવામાં અખંડ રહેવું છે, આપણે શાશ્વત સુખને પામવું છે, નાશવંતને છોડવું છે, વિષયનો ત્યાગ કરવો છે અને આપણે ભગવાનને વિશે આસક્ત થવું છે. એના માટે આપણે આ સત્સંગ મધ્ય બેઠા છીએ. બાકી આ સત્સંગ મધ્ય બેસવાનો અર્થ શું? આ સવારમાં ઉઠીને આપણે વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ,
દિવસ દરમિયાન પણ પુસ્તક વાંચીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, ભજન ભક્તિ નૌધા કરીએ છીએ, એની પાછળનું કારણ શું? આપણે પહોંચવું છે. પંજો ભૂલી જઈએ અને કોકનું જોઈને આપણે એ રવાડા પર ચડી જઈએ, એ દેશી કાઢવા માંડીએ, તો સ્વામી કહે છે એમાં શું થાય? જાનો જગ મોટાઈ જૂઠ છે રે, તેની તજો તાન, એને ઈચ્છે તે હૈયા ફૂટ છે રે, ન ઈચ્છે સુજાન. સ્વામી કે જગ મોટાઈ તો જૂઠ છે રે, એની તજો તાન. આ જીવને જન્મો જન્મથી જગતની મોટાઈ કેવી રીતે મને મળે એની પાછળ જ એને દોટ કાઢી છે. આ શરીર છે ત્યારથી જગત શરૂ થયું. આત્માની સૌથી નજીકનું જગત પોતાનું શરીર છે. પછીથી એનું જગત આમ વિસ્તરતું જાય, વિસ્તરતું જાય, વિસ્તરતું જાય, તે ઠેક આ પૃથ્વી આખી જગત બની જાય. પૃથ્વી જગત બને પછી હજુ વિસ્તારવાળો થાય ને તો 14 લોક આખા જગત બની જાય, આખું બ્રહ્માંડ એની માટે જગત. પહેલાં એમ થાય કે હું બરાબર મજબૂત છું એમ શરીરને વિશે એને મોટાઈ જાય. પછી એને પોતે 5-10 વ્યક્તિની વચ્ચે રહેતો હોય ને ત્યાં એને એમ લાગે કે હું એટલે હું. તમે પરિવારમાં હો ત્યાં પરિવારમાં તમને ઘણાને એવો કેફ હોય કે આપણા ઘરમાં આપણા સિવાય કોઈ બીજું તડફડ કરી શકે, ચાલે જ નહીં કોઈનું એમ, આપણે બેઠા હોય એટલે આવા પાવરમાં જીવતા હોય, ઊંધા પાવરમાં. કેટલા દિવસ પાવર રહે? એક દાદા મળ્યા હતા વર્ષો પહેલાં, મને કે સ્વામી હું છે ને પ્રોફેસર હતો, અને આમ હું જ્યારે રાજદૂત લઈને નીકળતો ત્યારે ગામની અંદર કે બહાર એકેય છોકરો જો ઊભો હોય ને તો મને જોવે ને અંદર ઘરી જાય કે એટલો રૂઆબ ને એટલો પાવર હતો મારો. આજે મારા છોકરાના છોકરાએ મારું માનતા, ત્યારે એ બધું સાંભળે છે કે ત્યારે પેલું સાંભળે છે કે એક દિવસ રાજદૂત લઈને નીકળતો ત્યારે ગામના બધા છોકરા ઘરમાં ઘરી જતા, આજે મારા છોકરાના છોકરા સાંભળતા નથી. મોટાઈ 5 વ્યક્તિ વચ્ચે પણ જીવને મેળવવાની ઈચ્છા થાય છે. 5 વ્યક્તિમાં મોટાઈ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે 50 વ્યક્તિની વચ્ચે ઈચ્છા થાય છે, 500 વ્યક્તિની વચ્ચે ઈચ્છા થાય છે. એમ ઈચ્છા વધતા 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 આખી પૃથ્વી ઉપર હું મોટો ગણાવ. આવી ઈચ્છાઓ પૂર્વે થયેલી અનેક સારા આત્માઓને છે અને અટવાઈ ગયા. એના પછી ઈચ્છા થાય કે હું હવે સ્વર્ગનો અધિપતિ થઈ જાઉં, એમાં મારી મોટપ, 14 લોકના અધિપતિઓ થઈ જઈએ એની મોટપ, અને આ બ્રહ્માદિક ઈશ્વરો છે ને એટલી મોટપ મેળવ્યા પછી વિરાટ પ્રધાન પુરુષને પ્રકૃતિ પુરુષ સુધીની મોટપ મેળવવાની ઈચ્છા થાય. સ્વામી વાતોમાં કહે છે કે જે 5 માણસમાં બંધાય એ કંઈ પ્રકૃતિ પુરુષની મોટપ મળે તો હાથમાં રહે ખરો. જેને 5 માણસ ખાલી એક ગામનો સરપંચ હોય છે તો એ આમ સરપંચ થયા પછી નીકળ્યો હોય ને બીજે દિવસે તો તમને ખબર પડે કંઈક ભાઈમાં પાવર પુરાનો છે. આનો પાવર સરપંચનો, અને એ સરપંચને સપોર્ટ કરતા હોય એટલા ફળિયાઓ જે હોય ને, ફળિયામાં પાછા આગેવાનો 2-5 હોય, એને પાવર સાનો હોય, આખું ફળિયું આપણા અંડરમાં. આના બધા પાવરો, જે પાવર કોઈના રહ્યા નથી, આવા પાવર ભગવાનના માર્ગે નીકળેલો ભક્ત ત્યાગી કે ગ્રહી ક્યારેય પોતાની અંદર ચડાવે નહીં, ક્યારેય ના ચડાવે. મારી ને તમારી મોટા મોટી મૂર્ખામી છે કે આપણી અંદર જગ મોટાઈના પાવર ચડે. જગ મોટાઈનો પાવર એટલે શ્રીજી મહારાજ આગળ કંગાળ. શ્રીજી મહારાજ એને જોવે છે ને તો મહારાજને લાગે છે કે આને અડીને મારે નાવું પડશે. શ્રીજી મહારાજને અભડાયેલો લાગે છે. શ્રીજી મહારાજને આભડછેટ છે. જેને જગ મોટાઈ હૃદયની સાથે લાગી જાય છે એ પછી હું હો, તમે હો કે બીજું કોઈ પણ હોય, શ્રીજી મહારાજને જેને જગ મોટાઈ પોતાના હૃદય સાથે જડાઈ જાય, શ્રીજી મહારાજને એને અડીને નાવાની ઈચ્છા થાય, શ્રીજી મહારાજને એની પાસે જવાની ઈચ્છા થતી નથી. માટે ભગવાનના કોઈ પણ હું કે તમે જગ મોટાઈથી દૂર રહીએ, એના વિચારોથી દૂર રહીએ.
જીવ છીએ, સાધન દશામાં છીએ, વિચારો તો આવી જશે, પણ એ વિચારને ટાળવાનો રાત ને દી પ્રયત્ન કરીએ, વિચાર કરીએ કે જે મોટા મોટા સ્વરૂપાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એ જે મોટા મોટા થયા એમાંનું મારામાં રૂવાડા જેટલું છે. દાદા ખાચર, પર્વતભાઈ, લાડુબા, જીવુબા, એ જે મોટા મોટા ભગવાનના ભક્તો થયા એના રૂવાડા જેટલું આપણામાં છે. અત્યારે વર્તમાન કાળે જે ભગવાનના મોટા મોટા એવા ભગવાનના મોટા પુરુષો હજારો ને કરોડોના કલ્યાણ કરે છે એમાંનું આપણામાં રૂવાડું છે. બસ આટલો વિચાર કરીએ ને એટલે ઓલું ઉડી જાય. હું જોઈને આપણે અંદર મોટપ કેળવવી, ખાધેલું પચતું નથી, ખાધેલું નથી પચતું, પેટ સાફ કરવા દવા પાંચ લઈએ તોય ના થાય, ત્યારે આપણે શું મોટપ લેવાની, શું લેવાની. બે કલાક ઊંઘ ઓછી ના થઈ હોય તો જાણે કે આજે તો હું પહાડ તૂટી પડ્યો, અને પછી પાછા આપણે વિચારીએ કે હું કંઈક છું, એ તો હાવ ખોટો પાવર છે. જેની પાસે આવું બધું નથી ને એની પાસે જેની પાસે બધું જ છે ને એના કોઈ પાવર નથી. મોટાના જીવન જોવા જે મોટા મોટા સંતો ભક્તો છે એ બધા આ લોકોનો કોઈ પાવર નહીં, આ લોકોની કોઈ મોટાઈ નહીં, આ લોકોની મોટાઈમાં કોઈ રુચિ નહીં. હડકાયા શ્વાન જેવી આ લોકોની મોટાઈ જાણે, જેમ પેલો હડકવા કોઈને અડે અને એને એમ થાય કે આને અડીશ તો હું મરીશ, એ હડકાયેલા કૂતરાથી જેમ બીવે એમ જગતની મોટાઈ એટલે હડકાયેલું કૂતરું છે. જેને એની લાડ અડે ને એના કલ્યાણ બગાડી નાખે, એના કલ્યાણનું મૃત્યુ થઈ જાય, એના આત્યંતિક કલ્યાણનું મૃત્યુ થઈ જાય. માટે અમે ત્યાગી કે તમે ગ્રહી, મારે કે તમારે કોઈ મોટપ નહીં. પાંચ વાત સારી કરતા હોઈએ, પાંચ વિચારો સારા આપતા હોઈએ, ભગવાનને મોટાની કૃપાથી પાંચ સદગુણ હોય એના કારણે ભગવાનના સંતો ભક્તોને અતિ આપણી અંદર દિવ્યતા દેખાતી હોય, એના તરફથી અનેક આપણને સ્તુતિ આવતી હોય, પણ જગતની મોટાઈ આપણને એનો રાજીપો ચોક્કસ સમજો કે રાજી છે મારી ઉપર, મારા મોટા ભાગ્ય છે કે ભગવાનના આવા સંતો ભક્તો મારી પર રાજી છે. આ રાજીપો છે એ મને મારા અંતકાળે બહુ કામ લાગશે. આવો વિચાર ચોક્કસ મુમુક્ષુએ કરવો. કોઈ ભગવાનના સંત ભક્ત એ જ્યારે સ્તુતિએ યુક્ત બે વાક્ય કે ત્યારે એવું ન વિચારવું કે આ મને બહુ મોટો જાણે છે, પણ એમ વિચારવું કે એની અંદર બહુ મોટી મોટાઈ છે. અને આવા સંતો ભક્તો, આવા જે મોટા દ્રષ્ટિવાળા છે એ મારી પર રાજી છે, એટલે મારા આત્યંતિક કલ્યાણમાં મારો વાળ વાંકો નહીં થાય. આમ વિચાર કરીને એની દ્રષ્ટિ તો પહોંચે મહારાજ સુધી, પણ કોઈ બે જણને વખાને તો એને એમ ના થઈ જાય કે હો હું કંઈક છું. એવું જે આપણને થવું એ આપણી માટે બહુ મોટું ભગવાનના માર્ગમાં પોઈઝન છે. તમે ગૃહસ્થ આશ્રમમાં હો, ગમે એટલી નિષ્ઠા રાખતા હો, ગમે એટલી સેવા કરતા હો, માથું મૂકવા સુધીની તૈયારીએ સહિત જીવતા હો, તમામ સંપત્તિને સત્સંગ માટે ન્યોછાવર કરવા માટે જ તમારું જીવન હોય, તમારો એક એક શ્વાસ કેવળ મહારાજ સંત અને આ સત્સંગ માટે જ હોય, એટલે તમને બધા જ બિરદાવાના, ત્યારે હંમેશા એમ એમ યાદ રાખવું કે આવા સંતો ભક્તોનો રાજીપો છે ને એ મને મારા અંતકાળે બહુ કામ લાગશે. અત્યારે નહીં, એનો રાજીપો અત્યારે નહીં, પાંચ જણ મને ઓળખશે, અંતકાળે મને બહુ કામ લાગશે. દ્રષ્ટિ ત્યાં પહોંચાડી દઈએ. કોઈ ભગવાનના સંતો ભક્તો આપણને કંઈક બે ગુણ હોય ને રાજીપો આપ્યો એને તો રાજી થવું. એ માન, એને માનમાં કન્વર્ટ આપણે પોતે કરીએ છીએ, આપણે એ ભગવાનના સંત ભક્તોનો કોઈ દોષ નથી. એને જે પાંચ શબ્દ કે આપણને બિરદાવ્યા તો એને આપણે જો રાજીપાની અંદર કન્વર્ટ કરી દેશું તો સીધું ધામ દેખાશે, માનમાં કન્વર્ટ કરી દેશું તો સીધું જન્મ ને મરણ આવશે. શું કરવું છે એ આપણા હાથની વાત છે. માટે વિચાર કર્યા કરવો કે આ જગત મોટાઈમાં કોઈ જગ્યાએ સુખ નથી. પૂર્વે મોટા 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 મહાપુરુષો હતા, પણ જ્યારે જગત મોટાઈનો થોડોક પણ રસ જાગ્યો છે ને ત્યારે એમને ચાર ચાર ને પાંચ પાંચ જન્મ ધરવા પડ્યા છે એવા શાસ્ત્રોના ઇતિહાસો છે. ગોપાળાનંદ સ્વામી, કલ્પના કરો, ગોપાળાનંદ સ્વામીને આ જગતની મોટાઈ મેળવવી હોત તો શ્રીજી મહારાજના અત્યારે જેટલા મંદિરો છે એટલા ને એટલા ગોપાળાનંદ સ્વામીના હોત, એથી પણ વધારે કદાચ થઈ જાય.
કારણ કે આ લોક ચમત્કારને નમસ્કાર કરે છે. ગોપાળન સ્વામી પ્રગટ થયા ખુશાલ ભટ્ટ હતા તે દિવસથી ધામમાં ગયા, ધામમાં ગયા પછી પણ આજે હજુ સ્વામી પરચા પૂરે છે. સારંગપુરના હનુમાનજી જે પરચો પૂરે છે એ તાકાત કોની છે? ગોપાળન સ્વામીની છે. હનુમાનજી તો જગતની અંદર બધી બહુ જગ્યાએ પધરાવેલા છે, સ્પેશિયલ હનુમાનજી ના તો સ્વામિનારાયણના મંદિરમાં હનુમાનજી છે, અને બીજે તો હનુમાનજી સ્પેશિયલ હનુમાનજીની જ ઉપાસના અને હનુમાનજીનું જ ભજન એવા મંદિરો છે. ગોપાળન સ્વામીએ સ્થાપ્યા એ પહેલાના છે, પરંતુ આજે કષ્ટભંજન દેવ સારંગપુરનો જે પ્રતાપ છે આખી પૃથ્વી પર છવાયેલો છે એ પ્રતાપ ગોપાળન સ્વામીનો છે. ગોપાળન સ્વામીની મૂર્તિની કોઈ જગ્યાએ આરતી નથી થતી, ગોપાળન સ્વામીની મૂર્તિ એની કોઈ ઉપાસના નથી કરતું, પણ એ ગોપાળન સ્વામી આટલા સમર્થ હોવા છતાં પણ હનુમાનજી છે એને ભગવાનની એ પ્રકારની ઈચ્છા છે એટલે એમને એવું મળ્યું. ગોપાળન સ્વામી એમને આખું જગત ઓળખે છે, પણ કેવા, જે થયું એ સ્વામી તમારથી થયું, તરત જ જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી તે કાંઈ ન થાય, મારાથી કશું ના થાય, આ તો મહારાજ કરે છે. આ કેવા, એની પાસે કેવી સમજણ હશે, એમાંનું આપણી અંદર હોય શું અને છે શું, માટે આ લોકની અંદર કંઈક થોડા ઘણા પાંચ સદગુણ ભગવાનને મોટાની કૃપાથી આવ્યા હોય, આપણું નિષ્ઠા સમર્પણ બધું ભગવાનને મોટાની દ્રષ્ટિથી હોય છે, આપણું પોતાનું કશું હોતું નથી, બસ એની દૃષ્ટિ પડી, કંઈક થોડું ઘણું આપણી અંદર બીજ હતું, એના કારણે આપણે કંઈક સારું સત્સંગને અર્થે, આપણા કલ્યાણને અર્થે કરી શકતા હોઈએ છે. એને ક્યારેય પણ મોટાઈમાં ના પરિણમે, મુક્તપણામાં પરિણમે એવા ઉપાયો કરવા, મોટાઈમાં ના પરિણમે એના વિચારો કરીને એને ટાળ્યા કરવું, કારણ કે જીવને બહુ વાલું લાગે. તમે સમાજની અંદર ભગવાનના ભક્ત છો, છતાં પણ તમને એવું અનુભવાતું હશે કે તમે જો કોઈ સમાજની અંદર આગેવાન ગણાતા હશો અને તમને પાંચ વ્યક્તિઓ પૂછવા માટે આવતા હશે તો એનો તમારા હૃદયમાં ઊંડો ઊંડો કોઈ કેફ જણાતો હશે કે મને પાંચ જણા પૂછે છે, આવું થતું હશે. તમે બરાબર વિચાર કરશો તો ઊંડાણમાંથી ચોક્કસ ખ્યાલ આવશે કે મને આવો વિચાર આવે છે, અને એ વિચાર છે એ જગ મોટાઈ છે, એટલો ઝીણો છે આ જગ, મોટાઈ એટલી ઝીણી છે કે એ સિદ્ધિ પકડાય એવી પણ નથી. જગ મોટાઈનું ખંડન કરતા હોઈએ તો પણ એ મોટાઈ વળગી જાય એટલી ખતરનાક છે. નહીં તો શ્રીજી મહારાજ એવું કહે નહીં કે ભગવાન એની ભક્તિને વશ વર્તતા હોય તો પણ એ વાતનો એને અહંકાર આવે તો મહારાજ કે અમને ન ગમે. એ અહંકાર શું છે? અહંકારમાંથી જગતની ઉત્પત્તિ થઈ છે. અહંકાર ને મહત્ત્વને એકાત્મપણું છે, અને મહત્ત્વ એ જગતના મૂળમાં રહેલું છે. અહંકાર એ જગતના મૂળમાં રહેલો છે. જગતનું સર્જન અહંકારમાંથી થાય છે. એમ આપણી અંદર આખું માયાનું સર્જન અહંકારમાંથી થાય છે. અહંકાર જેટલો ઓગળે એટલું મુક્તપણાનું સર્જન થાય, અહંકાર જેટલો વિસ્તરે એટલું માયાનું સર્જન થાય. માયાનું સર્જન કરે, માયાનો સાગર બનાવે તો માયાનો સાગર એને અંદર ડૂબાડે, અને મુક્તપણાનો મહારાજની સભાનો સાગર જો બનાવે તો એ આપણો આત્મા એમાં ડૂબે. જે સાગર આપણે બનાવશું એ સાગરમાં નાહવું પડશે, સાગરમાં ડૂબવું પડશે. માટે જગતની મોટાઈ તરફ ભગવાનનો ભક્ત ક્યારેય દોડે નહીં. એમાં પણ ત્યાગ આશ્રમની અંદર તો જેવો પગ મૂક્યો ને તરત જ મોટાઈ ચાલુ, ભગત દંડવટ ચાલુ થઈ ગયા, તમને બોલો દંડવટ ચાલુ થઈ ગયા. બાકી આમ તમે સીધે સીધા આ જ લેંગો જબો પહેરીને બેઠા હોય કોઈ દંડવટ કરે? કોઈ ના કરે. અત્યારે સંતોને દંડવટ કરવા આવે, બધાય ભગતને દંડવટ કરે. સીધું જ શરૂ થઈ ગયું. કેમ? તો કે આપણે સંસારનો ત્યાગ કરવા તૈયાર થયા. હવે ત્યાગ કરીએ પછી કેટલા કરે? પછી ધોત્યું પહેરીએ ત્યારે કેટલા કરે? પછી લાલ કપડાં પહેરીએ ત્યારે કેટલા કરે? પછી થોડા ઉપદેશક થઈએ ને એ તમારે થોડા સમાજ વચ્ચે કંઈક મોટા થઈએ ત્યારે કેટલા કરે? એમ એમ પછી જીવને પછી એમ થાય કે ઓલા ભગતે કર્યા હતા ને ઓલા ભગતે ના કર્યા, એનું શું કારણ?
એ આપણને કોઈ જગ્યામાં રસ લાગ્યો એટલે દાદા ગુરુજી કે ગુરુજી કે દાદા ગુરુજી એમ કહેતા કોઈ ભગવાનનો ભક્ત દંડવટ કરે ને તો મનોમન એને સામે દંડવટ કરી લેવા. આપણે આશ્રમના ભેદે કરીને દંડવટ ના કરી શકીએ તો સામે મનોમન એ આપણને પાંચ કરે તો આપણે એને દસ કરી લેવા, સામે દંડવટ કરી લેવા. કેવા ભગવાનના મોટા સંતોની રીત, ગુરુજીની કેવી રીત, રાત્રે જાગી જાગીને કોઈ સંતને વઢ્યા હોય ને તો રાત્રે પેલા સંત દુખાય હોય તો રાત્રે સંતની પથારીએ જઈને સંત સૂતા હોય ને ત્યારે એને દંડવટ કરે, સંતો સૂતા હોય ને ત્યારે સંતોની પ્રદક્ષિણા કરે, ભગવાનના ભક્ત હોય ને એના કપડાં પણ પડેલા હોય ને એને ધોઈ નાખે. જેને જગત મોટા જીવ સાથે જડાયેલી નથી ને એવા મોટાના જીવન જ્યારે જોઈએ ને ત્યારે આપણને લાગે કે આપણે મચ્છરિયા જેવા જીવવરી પાવરહાનો પાવરશાનો બે સેવા કરી દઈએ, એ સેવાનો જો પાવર આપણને કંઈ મોટાઈ મેળવવાનો થાય તો એ તો સેવા આપણા કલ્યાણને અર્થે ના થઈ, ઉપરથી કલ્યાણ બગાડવાવાળી થઈ. પાંચ સદગુણ આવ્યા, એ પાંચ સદગુણ આપણને મુક્તપણું ન આપી શકે અને એ આપણને માયા આપી દે તો એ સદગુણ આવ્યા એ તો આપણી માટે ઝેર થઈ ગયા, ઝેર થઈ ગયા. માટે ભગવાનનો ભક્ત સદાય વિચારે, સદાય વિચારે, આપણે સદાય આપણી અંતરદૃષ્ટિ કરીને થોડુંક વિચારીએ, થોડુંક એકાંતમાં બેસી બેસીને આપણી પોતાની આવતી મોટાઈના વિચારોને ખોદીએ, ટાળીએ, કાપીએ, વિચારીએ કે આમાં શું માલ છે. ઇન્દ્ર, સ્વર્ગનો ઇન્દ્ર જે વરસાદ વરસાવે છે, બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્રનો નાશ થઈ જાય છે, બ્રહ્માનો ખાલી એક જ દિવસ, એમાં 14 ઇન્દ્ર નવા નવા સ્વર્ગમાં બેસીને મરી જાય છે. આવા 14 ઇન્દ્ર એક દિવસમાં નાશ પામે તો બ્રહ્માના 30 દિવસની અંદર કેટલા થાય, 12 મહિને કેટલા થાય, અને 100 વર્ષે કેટલા ઇન્દ્ર જાય. હવે આપણી અંદર ઇન્દ્ર જેટલી તાકાત છે, આ ઇન્દ્ર છે એ ધારે ત્યાં વરસાદ લઈ જાય, ધાવે ધારે ત્યાં વાવાઝોડું મૂકી દે, ધારે ત્યાં સ્નો નાખી દે, એ ઘારે આટલી તાકાતવાળા છે. એમાંનું આપણી અંદર છે શું પાવર કરવો. આ પૃથ્વી પર કેટલા કેટલા એવા છે કે જે આપણા કરતાં હજારો ગણા તાકાતવાળા છે, આપણે તો કાંઈ કીડી જેવાય નથી. આધ્યાત્મ માર્ગે કે ભૌતિક માર્ગે શું આપણે કોઈ જગ્યાએ આપણા આત્મા સાથે છેતરપિંડી કરવીને વિચાર કરવો કે હું કાંઈક છું, કાઢીએ હું કાંઈક છું એના વિચારો એ જન્મને મરણમાં લઈ જાય છે, માટે એને કાઢો. સયાજી રાવ પાસે એક 70ની શીશી વેચવાવાળો આવ્યો, તે 70 વેચવા નીકળેલો તો સયાજીરાવને 70 લેવું નહોતું. હવે આ મોટો રાજા, ઓલાને પૂછ્યું 70 કેટલાનો, તો કે 300 રૂપિયાનો. એટલે કે 300 રૂપિયાનું 70 મારાથી ના ખરીદાઈ ગયા, પણ તું એક કામ કર, આ 70ની શીશી છે ને આપણે અહીં લલ્લુ બાદર છે કે લલ્લુ બાદર એ તારી 70ની શીશી ખરીદશે, જા. ઓલો તો 70વાળો ગયો, લલ્લુ બાદર બેઠા હતા બહાર, સમજ્યા, હરક ચોઈનામાં ધૂળ ભરાઈ ગયેલી હતી, ન્યા જઈને કે લલ્લુભાઈ આ 70 તમારે લેવું જોશે, કે હા, કે 70 કેટલાનું છે, 300 રૂપિયાનું. ઓલા 300 રૂપિયા, અરે પણ ભાઈ હું તો સયાજીરાવ પાસે ગયો હતો ને સયાજીરાવે મને કીધું કે આ 70 ખરીદે એવો આ વડોદરા ખાતે તો એક જ છે લલ્લુબાદર, બીજો કોઈ છે નહીં, મારાથી તો ના ખરીદાય. એમ સયાજીરાવે એવું કીધું કે મારી હું જ ખરીદીએ, કું હા, કે કોઈ બીજો ના ખરીદીએ, કે હારું, કે આખું ઘર લૂંટાવી દીધું ને 300 રૂપિયાનું 70ની શીશી લીધી, બધું વેચી દીધું અને 70ની શીશી લઈ અને મૂરખે પાછી મોટાઈ કેવી, આખા વડોદરામાં કે લલ્લુ બાદરે તો 70ની શીશી લીધી, સયાજીરાવ ના લઈ શકી એ લીધી, કે એમ કરીને પાછો ડોલમાં પાણી લીધું, અંદર 70ની શીશી નાખી અને એનાથી નાયો. તે લોકો કે આ લલ્લુ નહીં, આ તો અલ્લુ છે. તે દિવસથી એનું લલ્લુ બાદરની જગ્યાએ નામ પડી ગયું અલ્લુ આદર, અલ્લુ બાદર છે, પેલું કે ઉલ્લુ બન્યો એમ કે આ અલ્લુ છે, લલ્લુની જગ્યાએ અલ્લુ નામ પડી ગયું. પણ 70ની શીશીએ 300 રૂપિયાની નાયો, હું મોટાઈ મેળવી, જગ મોટાઈ. તમે ભગવાનના ભક્ત હો, તમને વિચાર હોય કે ખરેખર ઘણા બધા ફેલમાં રૂપિયા જાય છે, સંતો કથા વાર્તા દરમિયાન પણ કહે છે કે તમે સમાજને અનુરૂપ ચોક્કસ રહો પણ ફેલ ના કરશો ખોટા, તો
તમે તમારા ગામમાં ગયા હો લગ્ન કરાવવા માટે અને એ લગ્ન તમારા સારામાં સારી રીતે તમારી વ્યવસ્થા તમારા સ્ટેજ પ્રમાણે 50 લાખમાં પતી જાય એમ હોય, પણ કોઈએ 70 લાખ ખર્ચ્યા હોય અને આ પ્રકારનું આવું આવું લાયા હોય, તો તમે ભગવાનના ભક્ત હોવા છતાં પણ તમને એવો વિચાર ટકી રહેતો નથી કે આપણે 50માં પતતું હોય પતાવો ને, આપણે લોકોને બતાવીને શું કામ છે, સારું થવું જોઈએ, આપણા લેવલ પ્રમાણે થવું જોઈએ અને થોડી બચત થાય તો એમાંથી કંઈક ભગવાનના કાર્યો કરીએ, કોઈ ગરીબના કાર્યો કરીએ, કોઈ ગરીબ કન્યાઓ પરંતી ના એમાં વાપરીએ, આપણા એક છોકરા પાછળ આટલો ખર્ચો કરવાની શી જરૂર. આવો વિચાર નહીં આવતો એવું નહીં, આવતો હશે ઓછાને, બાકીના સાંભળતા હશે વિચારતા હશે તો પણ થાય. પછી ગામમાં આપણું માન શું, શું કહેશે, ગામમાં આપણું માન શું, કોની તકતીઓ રહી છે ગામમાં જોયા હો ને, કોની તકતી રહી છે, કોઈની તકતીઓ રહી છે? અરે જેના પૂતળાઓ બનાવીને પધરાવવામાં આવે છે ને, એ પૂતળાઓ ઉપર એ કબૂતર બેહે છે, જોયા હો ને, જેટલા પૂતળાઓ જ્યાં છે એને કેટલી વેલ્યુ પછી રહે છે જોયા હો, કબૂતર બેઠા હોય છે, કબૂતર. આ લોક જ્યારે આ લોક જ નથી રહેવાનો, આ લોકનો જ નાશ છે, આખું જળ ભરાઈ જવાનું છે, ત્યાં આપણી તકતીઓ ને આપણી મોટપ ને આપણું છાપખાનું ને આ બધું ક્યાં રહેવાનું છે? એનો અર્થ એવો નથી કે જેને ભગવાનની ઈચ્છાથી, ભગવાનના મોટા પુરુષો, ભગવાનના એવા ભક્તો, પર્વતભાઈ આદિકને મોટપ મળી, દાદા ખાચર આદિકને મોટપ મળી, મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામીને મોટપ મળી, આજે ભગવાનના એવા મોટા મોટા સદગુરુ સંતો જેના દ્વારા હજારોના કલ્યાણ થાય છે, હજારો એવા ભગવાનના મોટા ભક્તો, એને વાલું કાંઈ નથી, પણ ભગવાનને એને કદાચ બતાવવા પડે. ભગવાન સ્વયં બીજાના હૃદયમાં રહીને હા પડાવે છે, એમને પોતાને રાગ નથી હોતો, કોઈ એવા મોટા હોય તો એનાથી હાવ નિષ્પૃહ હોય છે, એટલા માટે તો એ દાસના દાસ થઈને સરળ ભાવે વર્તી શકે છે, વર્તી શકે છે, બાકી તો એમ રહી ના શકે. આ કોની માટેની વાત છે? સાધન દશાવાળો, જેને ભગવાન ઓળખાવા નથી માગતા પણ એને જ ઓળખાવું છે જગતમાં. જેને ભગવાન ઓળખાવા માગે ને, એ તો ભગવાન એના માટે નીકળે ઘેર ઘેર, એને પોતે ના નીકળવું પડે, ભગવાન નીકળે. અને જેને ભગવાન ઓળખાવા માગતા નથી ને, એને પોતે નીકળવું પડે. એ પોતે જે જીવને ખોટું તાન ચડે, એ નિષ્કુળાન સ્વામી કે આ જીવ અટવાઈ ના જાય ને, એના માટે આ વાત છે. કેવા કેવા સારા સારા મોટા મોટાના પતન થયા. ભવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી ગાય ને ભવાનંદ સ્વામી ગાય, બે હરખું જ ગાય. ભવાનંદ સ્વામી પાસે રચના પણ એવી ગજબની કરે, પ્રેમાનંદ સ્વામીની રચનાઓ એવી જ સ્વામીની રચનાઓ. પણ સ્વામીને એક જ પ્રોબ્લેમ કે શ્રીજી મહારાજ કે આ પ્રેમાનંદને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ, પ્રેમ સખી એટલે પ્રેમ સખી, આ જે મહારાજ બોલે સભામાં, ત્યારે ભવાનંદને એમ થાય કે મહારાજને પ્રેમાનંદ દેખાય છે પણ હું દેખાતો નથી. બધું જ હતું પ્રેમાનંદ સ્વામી જેવું, બધું જ હતું ભગવાનમાં, હેત પણ હતું, ભગવાનને કીર્તન ગાતા રોવું પણ આવતું હતું, પણ તોય આ જગતનો એક આટલો અંશ એવો ઘરી ગયેલો કે હારું આ પ્રેમાનંદ સ્વામીના જ્યારે હોય ત્યારે વખાણ થાય ને મારા ના થાય. તો ના થયા તો તમારા અંદર હોય જતું રહે, જતું રહે. કોઈના વખાણ થયા ને આપણા ના થયા તો આપણી અંદર જે હોય એ ઉડી જાય બધું, પણ આપણો પાવર ઉડી જાય, કારણ કે આપણે પાવર જે ભગવાનને મોટાની કૃપાથી આપણને જે ભગવાનને સત્સંગની સેવા કરવા માટેનો જે અવસર મળ્યો, જે આપણને ભગવાનને મોટાએ થોડી ઘણી કૃપાએ કરીને સારા ગુણ સારી શક્તિ દીધી સત્સંગના ઉપયોગમાં આવવા માટે, એના પાવર કરતાં આપણને એના રિએક્શનનો પાવર વધારે ચડે, એટલે પછી પ્રોબ્લેમ થાય કે મારી ગણતરી હું લો તો ભવાનંદ સ્વામીને થયું મારી ગણતરી શું, અને એના કારણે પછી સત્સંગમાંથી જવા તૈયાર થયા. તે મુક્તાનંદ સ્વામી તો બહુ દયાળુ, સ્વામીને ખબર પડી ગઈ, સ્વામી કે ક્યાં જવું છે ભવાનંદ, બસ અહીં શ્રીજી મહારાજને ક્યાં મારી કિંમત છે, એના કરતાં હું તો મોટા રાજાઓને રાજી કરીશ અને એ મારી કિંમત કરશે, અહીં મારી કોઈ કિંમત નથી. જીવને કિંમત કરાવવી આટલું જ રહે છે. શ્રીજી મહારાજ કોની કિંમત કરે છે એની આપણને ખબર હોય
તો ક્યારેય બીજે કિંમત કરવાની ઈચ્છા ના થાય. શ્રીજી મહારાજ એમ કહે છે, શ્રીહરિ કહેતા હું માન હોય અને પગે લાગતો નથી, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું, અને આ અમારા નિશ્ચય જેવો જેના મતીમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. મહારાજ કે માન હોય એને હું પગે લાગતો જ નથી, અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે, આવી બુદ્ધિ સદા જેને હોય એને ક્યારેય માન આવતું નથી. સારંગપુરમાં મહારાજે વાત કરી, અરે કુંડળમાં મહારાજે વાત કરી, અનંત ધ્યાન ધારણા કરતો હોય, અનંત ધ્યાન ધારણા, આખો દિવસ ધ્યાનમાં બેઠો રહેતો હોય, ઉપવાસ કરતો હોય, ભૂત ભવિષ્ય અને વર્તમાન કહેતો હોય, ભૂતકાળનું કહી દે, ભવિષ્યનું કહી દે અને વર્તમાનનું કહી દે, ત્રિકાળદર્શી હોય, અંતરની વાત જાણતો હોય, આપણા હૃદયની વાત જાણી જાય આવો હોય, અનંત જીવોની નાડી તાણતો હોય, અનંત જીવોના નાડી પ્રાણને પોતાના કંટ્રોલમાં કરી શકે આવો હોય, અનંત પરાક્રમ કરતો હોય, ગમે એવી વાત એની માટે અશક્ય ના હોય આવો હોય, તો પણ જો દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે, આંકડા વિનાના શૂન્ય જેવું. લો આમાંનું એક એ છે, ત્રિકાળદર્શી છીએ, ભૂત ભવિષ્ય અને વર્તમાનની ખબર નથી, ધ્યાન ધારણાની ખબર નથી, અંતરની બીજાની વાત આપણને શું ખબર પડે, પેલો સામેવાળો પૂછે, લો મારા અંતરમાં અત્યારે શું વિચાર છે, લો કહો, તો આપણે શું કહી શકીએ. આવું છે આપણી અંદર અનંત જીવોનું નાડી પ્રાણ, આપણા હાથમાં અનંત જીવોનું ક્યાં, આપણું પેટે આપણા હાથમાં નથી, નાડી પ્રાણ ક્યાંથી હાથમાં હોય, એ હાથમાં નથી, એ હરખું એની દવાઓ લેવી પડે છે, એ નથી હાથમાં. હવે આપણા નાડી પ્રાણ પોતાના હાથમાં નથી, બીજાના ક્યાંથી, તોય જો આટલું હોય તો પણ જો દાસ ના હોય તો અંક વિનાના શૂન્ય જેવો છે, તો આમાંનું એકેય ના હોય અને તોય દાસભાવ જતો રહેતો હોય તો એને તો ખબર ને, અંક વિનાના શૂન્ય, એને તો હું કહેવું એ તો શ્રીજી મહારાજ પાસેથી શબ્દ ગોતવો પડે. એવું છે આપણી દશા આવી, મહારાજને દાંત આવે આપણને જોવે તો, છે કીડી જેવો કોઈ મોટા પુરુષ હોય ને, દાંત આવે કે છે કીડી જેવો ને મચ્છરીઓ જેવો, અને ખોટે ખોટું આટલું જોર કરે છે, અવળો ખોટો હાલે છે, આવું થાય, અવળા માર્ગે ખોટો ચડ્યો છે, આવું થાય. અને પાછું જીવને થાય કેવું, એવું જ્યારે આપણને તાન ચડે ને કેફ ચડે ને ત્યારે આપણને કોક પકડે ને ત્યારે આપણને એમ થાય, ઓ મને રૂંધે છે, મારે આમ આકાશમાં ઉપર જવું છે ને મને પકડી રાખે છે. ભાઈ આકાશમાં ઉપર જતાં જો ગુરુત્વાકર્ષણની બહાર ગયો ને તો કોઈ કાળે પૃથ્વી પર નહીં આવે. આકાશમાં જવાનું પણ ખબર તો હોવી જોઈએ આટલી ઊંચાઈ સુધી જવાનું છે, એટલે કોક ટાવર આરે કનેક્શન જોઈન્ટ રાખ તો કહેશે કે હવે બસ હવે ઉપર ના જતો, નહીં તો સ્પેસમાં પહોંચી જઈશ, તો કોઈ દિવસ પાછો નહીં આવે, ઉપર અતર્યા કરીશ બસ, પછી પાછો જ ના આવે. એમ એકવાર જગ મોટાઈના, એકવાર જે ભગવાનની ભક્તિને દાસપણાના ગુરુત્વાકર્ષણ બહાર, મોટાની રેન્જના ગુરુત્વાકર્ષણ બહાર, શાસ્ત્રની મર્યાદાની ગુરુત્વાકર્ષણ બહાર, મૂર્તિમાં હેતરૂપી ગુરુત્વાકર્ષણ બહાર એકવાર નીકળી ગયો ને, અને જો મોટાઈના સ્પેસમાં જતો રહ્યો ને તો એ મોટાઈના સ્પેસની અંદર તર્યા જ કરે, પછી તર્યા જ કરે, તર્યા જ કરે, વિચારે કે હેઠો જવું પણ જવાય જ નહીં, પછી પાછા વળી કોક દિવસ કોક સમર્થ નીકળતા હોય ત્યાંથી પકડીને લાવે તો વરી પાછો હરખો થાય, અને હરખો હાલે તો ઠેક પહોંચે, નહીં તો ના પહોંચે. માટે ભગવાનના તમામ આપણે બધાએ મોક્ષના માર્ગે ચાલેલા ભક્તો એને સતત સાવધાની રાખવી, કોઈ પ્રકારની મોટાઈ જે આપણને રસ નહીં જાગે એવું તો નહીં, કારણ કે જીવ છીએ એટલે રસ તો આવી જ જાય, ગમે ત્યાંથી આવી જાય, પણ એને ટાળવા માટેના આપણે વિચારો એકાંતમાં બેસી બેસીને કરવા, એવા વિચારો જે જોવાથી ઉત્પન્ન થતા હોય, જે વ્યક્તિની વાતો સાંભળવાથી પ્રગટ થતા હોય, કોઈકના કોઈકને એ પ્રકારના આપણે જોઈએ ને એવા સ્વભાવવાળા જોઈએ ને આપણી અંદર આપણને પણ થાય કે હું રહી જઈશ એવું જેનાથી થાય ને, એવાથી દૂર રહેવું, એવા દર્શન, એવા પ્રવચન, એવા વ્યક્તિ, એના સંગ, એનાથી દૂર રહેવું, નહીં તો આપણો રસ્તો ચૂકાઈ જાય, જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાય નહીં. મેલો લાભ આલોક સુખનો રે, પ્રીત કરો પરલોક,
એ તો મત છે મૂરખ નો રે, ખોટે હરખ શોક. આ લોકનો લાભ સ્વામી કે મૂકો, આ લોકનો મૂકો, પરલોકમાં પ્રીત કરો. પેલો તો મૂરખનો મત છે, આ લોકમાં કંઈ કરી જાણવું એ તો મૂરખનો મત છે, મૂરખનો મત છે. રૂડા સંતની રીતડી રે, જાનો જુદી જન જેને પ્રભુ સાથે પ્રીતડી રે, તે વિચારો મન. રૂડા સંતની રીત આખી નોખી છે, રીત આખી નોખી છે. જાનો જુદી જન એ તો હાવ જુદી છે, હાવ જુદી છે. એ રીત જગતની મોટાઈ મેળવવાવાળી નથી. આપણને ઘણી વખત એમ થાય કે હું મોટા પુરુષની અંદર જેવા ગુણ છે ને એવા મેળવી લઉં, હું મોટા ભક્તમાં જેવા ગુણ છે ને એવા મેળવી લઉં, પણ એની પાછળના આશયને તપાસીએ નહીં ને તો ઊંધું પડે. એક નાનો છોકરો આટલો આવે ને, એને પૂછો ગુરુજી થવું છે કે સંત થવું, સાધુ થવું છે, તો મોટે ભાગે એવું બોલે છોકરા શું થવું છે, ગુરુજી થવું છે. કેમ ગુરુજી થવું છે? ગુરુજીને જોતા હોય કે એમાં ગુરુજી સોફા પર બેઠા છે, અહીં બેઠા છે, એટલે કે ગુરુજી થવું. આ સાધુ થઈને હું પણ ગુરુજીને કાનમાં જઈને પૂછો તો ખરા કે ગુરુજી ક્યારે થવાય, અને થયા છે પછી ગુરુજીને કેમ રહેવું પડે છે પૂછો તો ખરા. જે કોઈ મોટા ભગવાનના ભક્તો એવા છે એને પૂછો તો ખરા. બધાને ભારત દેશના વડાપ્રધાન અત્યારે હોય ને એના જેવું થઈ જવું હોય, સમજ્યા ને? પણ એના કાનમાં જઈને પૂછો તો ખરા કે તમે એવા ક્યારે થયા છો. એના ઇતિહાસો તો તપાસો, એનું વર્તમાન તો જો કે વર્તમાનની અંદર આટલા આવા હોય તો પણ એના વિચારો કેવા છે એ જોયા વિના સીધું કંઈ કોઈ કોટી પહેરદે તેવા થઈ જાય, કોટી પહેરદે થઈ જાય, ના થઈ જાય. કોઈને પ્રવચન આવડી જાય થઈ જાય, ના થઈ જાય. કોઈ ભગવાનના મોટા સાધુ હોય અને કોઈ મોટા પુરુષો હોય, એને એની કૃપાથી એને કોઈક થોડું બોલતા આવડે, થોડું કંઈક કરતા આવડે, થોડું કંઈક જે કયા સત્સંગની કોઈ પ્રવૃત્તિ કરતા આવડે, અમે ત્યાગી હોય એને તો એના જેવા થઈ જઈએ, તરત એવું કરીએ એટલે ના થવાય. કોઈ ભગવાનના ભક્ત હોય અને ભગવાનના ભક્તની સાથે રહેવાથી આપણને પાંચ સદગુણ આવ્યા એટલે તરત આપણે એવા થઈ જઈએ, ના થવાય. એની કૃપાના સંપૂર્ણ આપણે અધિકારી બનીએ, આપણા આત્માને આપણે જ્યારે એની કૃપા આપણી ઉપર ઉતરે એવા બનાવીએ અને કૃપા ઉતર્યા પછી એ કૃપા સતત ટકે એની તકેદારી રાખીએ તો આપણે મહામુક્ત બનીએ. નહીં તો કૃપા ઉતર્યા પછી પણ જો કૃપા ટકાવવાની તકેદારી આપણી ન હોય તો પાછું આ ભૂત આપણને લાગી જાય. અને ભૂત આપણને લાગે ને તો જેની કૃપા મેળવી છે ને એનાથી જ આપણે દૂર જઈએ. જેની કૃપાથી આપણે ધીરે ધીરે મોક્ષ માર્ગે હાલતા હતા અને પાંચ સદગુણ આવે તા, એનાથી જ આપણને દૂર જવાની ઈચ્છા થાય અને એનાથી દૂર ગયા એટલે કોઈ કાળે મુક્ત પદવી આવે નહીં. ભવાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યા કે હું મહારાજ પાસે કાલે તમારા વખાન કરાવીશ, તમને બિરદાવડાવીશ, તમે રો. ભવાનંદ સ્વામી કે વાંધો નહીં, એક દિવસ આપું છું. મુક્તાનંદ સ્વામી રાત્રે જઈને મહારાજને મીટિંગ કરીને કે મહારાજ આ તમે પ્રેમાનંદ સ્વામીના રોજ વખાણ કરો છો, ક્યારેક ભવાનંદના કરો ને, આટલું સારું તો ગાય છે, તમારા હેત છે, તમારા સાધુ છે, તમને શું વાંધો છે? મહારાજ કે એમાં શું સ્વામી, મને નહોતી ખબર કે આવું છે. લો કાલે, લો, નહોતી ખબર, ભગવાનને નહોતી ખબર, કાલે આવે ખબર પાડી દઉં. કે મુક્તાનંદ સ્વામી કે પણ મહારાજ બીજું કંઈ ના કરતા, કાંઈ ના કરું કે કાલે એના વખાણ જ કરું, જુઓ ને તમે. બીજે દાડે તાન તોડીને ભવાનંદ સ્વામીએ ગાયું આ કે આજે તો પ્રેમાનંદ સ્વામી શું તરાના ગાય, એવા ગાઓ, તોડી નાખ્યું બધું. પછી શ્રીજી મહારાજ કે વાહ 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 મુક્તાનંદ સ્વામી, આ ભવાનંદ સ્વામી તો કેવું ગાય છે. ત્યાં તો ભવાનંદ સ્વામીનો પાવર વધી ગયો કે આજે બરાબર ઠેકાને આવ્યું. લો, તાળીઓ પડી ગઈ સભામાં. શ્રીજી મહારાજ કે સાંભળો સાંભળો કે કેવો રાગ છે ખબર છે ભવાનંદ સ્વામીનો, અમારા ભવાનંદનો રાગ એટલે અમારા મળ દ્વારેથી જેવો અવાજ આવે ને કે ઊભા થઈને બધું ઉતારીને ભાગી ગયા. ક્યાં જશો, ક્યાં જશો ભવાનંદ? તો કે મોટા રાજાઓને રાજી કરી શાસભા મારી કોઈ કિંમત નથી. અમને શું જાણો છો? ભગવાન, ભગવાન. તો તમે જ્યાં જશો ત્યાં સુખી થશો? હા, ભગવાન જાણવા છતાં પણ કોણ ખેંચી ગયું? જગતની મોટાઈ. અને એવું થયું કે કોઈ જીવડું કરડ્યું તે હાથ હળી ગયો અને રીબાઈ રીબાઈને સ્વામીનો દેહ છૂટ્યો. આવા સત્સંગના ઇતિહાસો છે. એમાં એવું નહીં હોય
ભગવાને કેવળ આપણા ઉપદેશ માટે એવું કર્યું હોય, પરંતુ ભવાનંદ સ્વામી ભગવાનની મૂર્તિમાં હેતવાળા હોવા છતાં પણ, આંખમાંથી આંસુડા પડતા હોવા છતાં પણ, પ્રેમાનંદ સ્વામી જેવી રચનાઓ કરતા હોવા છતાં પણ જો મોટાઈ આવી તો મહારાજને છોડવા માટે તૈયાર થયા. આટલું ખતરનાક ઝેરીલું કોબરા સાપ જેવું આ પ્રાણી છે, હુવાડું લાગે પણ એમાં એકલું ઝેર સિવાય કાંઈ નથી એવું પ્રાણી જો ઓન તમે પાલવ્યા તો આપણે તો ભવાનંદ સ્વામીની અંદર જે ભગવાનમાં પ્રેમ હતો એમાંના કાંઈ નથી, હાંજે પૂરું થઈ જાય આપણું. ખબર ના પડે, યુવાની હોય તો ન ખબર પડે ભગવાનના. આપણે થોડા ઘણા અત્યારે યુવા અવસ્થામાં થોડા સંપત્તિવાળા ભગવાનના ભક્તો હોય ખબર ના પડે, હાલ્યું જાય 5-10 વર્ષ 25 વર્ષ હાલ્યું જાય. અહીં તો ગાંડાનું હાલે, તો આપણે ડાયા છે, હાલ્યું જાય. પણ અમુક સમય જાય પછી આપણા જીવ સાથે આપણને બહુ પશ્ચાતાપ થાય કે આ મેં શું કર્યું, હું શું કરવા આવ્યો તો મેં શું કર્યું. ત્યારે સમય જતો રહ્યો હોય છે અને સમય જતો રહ્યા પછીનો પશ્ચાતાપ વ્યક્તિ માટે બહુ ભારજનક બને છે. માટે આપણને સત્સંગમાં કોઈ પણ જગ્યાએથી 5 સારા શબ્દ મળે, સ્તુતિ મળે, ભાવ મળે, સદગુણ મળ્યા હોય એના કારણે આપણી પ્રત્યે કોઈનો ભાવ હોય, કોઈ 5-10 ભગવાનના 50-100 ભક્તોનો ભાવ હોય, ક્યારેય નહીં વિચાર લેવું. ઇન્દ્રિયો અંતઃકરણમાં પુરુષોત્તમ જ રહે છે એવું થયું છે. 24 કલાક ભગવાનની મૂર્તિમાં જ વૃત્તિ રહે એવો થયો છું. ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણેય કાળને જાણું એવો થયો છું. ત્રણેય અવસ્થા મારે વિશે એક પણ ના હોય એવો થયો છું. સત્તા માત્ર રહીને તેજને મધ્ય મૂર્તિમાં વૃત્તિ રહેવો થયો છું. એવું થયા પછી પણ દાસ રહેવાનું છે તો એવું જો થયું જ નથી તો શું વિચાર બીજા કરવા. આવા વિચારપૂર્વક પોતાની જાતને ખંખેરી નાખવી રોજ, પોતાની જાત ઉપર ચડતી ધૂળને રોજ ખંખેરવી. જેને ભગવાન સુધી પહોંચવું છે ને એને પોતાની જાતને ઠપકારવી. બીજાને ઠપકારવાથી કંઈ ના થાય. બીજાને ચોખ્ખા કરવાનું બહુ તાન નહીં, પહેલાં પોતાને ચોખ્ખા કરીએ, પહેલાં પોતાને ઠપકારીએ, પહેલાં પોતાને ચોખ્ખા કરીએ અને એ કર્યા પછી ભગવાનમાં લાગીએ, ઓટોમેટિક બાકી બધું થઈ જશે. ભગવાને મોટા પુરુષોને જે કાર્ય સોંપ્યું છે મોટા પુરુષો કર્યા કરવાના છે. અને ભગવાનને જ્યારે આપણા દ્વારા કોઈ કાર્ય કરાવવું હશે ત્યારે ભગવાન સ્વયં કરાવશે. પણ આપણા રાગથી થતા કાર્યો એ આપણને ચોક્કસ બંધનમાં નાખે છે. એ પછી સારા કાર્ય હોય કે કોઈ પણ કાર્ય હોય, પણ રાગમાંથી ઉત્પન્ન, રાગમાંથી જે ઉત્પન્ન થાય એ માયામાં જ જોડે, વૈરાગ્યમાંથી જે ઉત્પન્ન થાય એ મુક્તમાં જ જોડે, મહારાજમાં જ જોડે. એ આપણી પાસે હિસાબ બહુ પાકો હોય. માટે સ્વામી કહે છે, રૂડા સંતની રીતડી જાણો જુદી જન, જેને પ્રભુ સાથે પ્રીતડી તે વિચારો મન, જેને ભગવાનની સાથે પ્રીતિ છે એ પોતાના મનમાં સ્વામી કે વિચારો, માથે કલંકને મરશું રે, માથે કલંક લઈને મરશું આખું જગત એમ કહેશે. આ ભગવાન ભગવાન કરતો હતો ને ભગવાનના માર્ગે નીકળ્યો તો તોય પણ જોવો તો ખરા, અને હું કર્યું આવું જ્યારે થાય એ કલંક લાગ્યું કહેવાય. નિષ્કુળાન નરસું રે જોઈ રીજે નહીં રાજ. મહારાજને પણ, મહારાજ પણ રાજી ના થાય, મહારાજને પણ એમ થાય કે આને હું આટલો મોટો સર્વોપરી ભગવાન મળ્યો, મારી મૂર્તિનો આવો મહિમા મળ્યો તો પણ અમારા સિવાય બીજે કેમ જોડાનો. મહારાજને પણ દુઃખ થાય. માટે ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષો આપણી પર રાજી રહે એના માટે સતત દાસભાવવાળું જીવન આપણે બનાવીએ એવું નિષ્કુળાન સ્વામી અહીં આગળ આપણને 64 પદીના 20મા પદમાં કહે છે. ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ગણેશ્યામ મહારાજની જય.